गोडाद्रा आंगनवाड़ी कम्पाउंड में अधेड़ मित्र हत्या कर्या होवाना पुलिस तपास में खुलासो थई गयो छे। लोखंड की चोरी और रसोई बनावाना झगड़ा ने लईने लाकड़ा फटका माथा में मारी मित्रए ज मित्र ने मौत ने घाट उतारी दीधो। रविवार सवेरे गोडाद्रा चिन्मय रो हाउस पास की नंदघर आंगनवाड़ी परिसर में अजाण्य लाश मिली थी। पुलिस लाश ने पीएम माटे स्मीमेर खसेड़ी थी। पीएम रिपोर्ट में माथा लाकड़ा फटका के दंडा मारी हत्या कराया अभिप्राय आता गोडाद्रा पुलिस हत्या गुनो नोंधो। बीजी तरफ मृतक सोशियल मीडिया में फरता थे फोटा ने आधार नंदलाल घणा चौहान तरीके की ओळख थी थी। मूल मध्यप्रदेश वतनी नंदलाल परिवार कडोदरा में श्रीनिवास एपार्टमेंट में रहे थे। छेल्ला 10 वर्ष थी सूरत रहता था, मजूरी काम करता था। हाल लिंबायत में रहता था। वारंवार मकान बदलता होय चौक्स रहेणाक स्थल परिवार ने ख्याल ज नहोतो। पुलिस ने जणाव्या प्रमाणे नंदलाल नी हत्या मित्र जगन उर्फे शंकर मंझाराम नायक उम्र वर्ष 35 रहे परवट गाम खुला प्लॉट में मूल महाराष्ट्र करे छे। जगन पण मजूरी काम करे छे, नंदलाल साथे रहे छे। वारफरती घर में रसोई बनावे छे। जो कि नंदलाल पोतानो वारो आवे ते रसोई बनावतो नहोतो, जे मुद्दे वारंवार तेना नंदलाल साथे झगड़ो थतो हतो। आ उपरांत नंदलाल पतरा वासण सहित लोखंड चीज वस्तुओं वारंवार चोरी लावतो हतो। आ मुद्दे पण जगत तेने टकोर करी ठपको आपतो हतो। रसोई बनाववामां अने चोरी करवाना मुद्दे माथाकूट थती होय आखरे कंटाळी जगने लाकड़ाना फटका मारी नंदलाल ने पतावी दीधो। एक महिलाए घटना पहला बन्ने साथे पण जोया होय, पोलीसे करेली उलट तपासमां भेद उकेलाई गयो हतो। ગઈ તારીખ 30/5/2021 ના રોજ સવારના સમયે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્વત ગામમાં નંદઘર આવે છે, એ નંદઘરના કમ્પાઉન્ડમાં એક પુરુષ ઇસમની લોહી લુહાણ હાલતમાં લાશ મળેલી હતી। જે લાશને પ્રાથમિક ચકાસણી કરતા એને કોઈ ઈજાના નિશાન દેખીતા જણાયેલ નહીં, પરંતુ લોહી ખૂબ વહી ગયેલ હતું, જેથી પ્રાથમિક બનાવમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલી હતી। જે બનાવમાં પુરુષ ઈસમની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા 31 તારીખના રોજ એ મરનારની ઓળખ થયેલ હતી અને તે મૂળ કડોદરા વિસ્તારમાં રહેવાસી હતા, કડોદરા વિસ્તારના, અને પર્વતગામ અને ગોડાદરા વિસ્તારમાં કચરો વીણવાની મજૂરી કામ કરતા હતા। મરનાર નંદલાલ ગણા ચૌહાણ તરીકે એમની ઓળખ થયેલી હતી। ત્યારબાદ એમના પુત્ર અને એમને આ લાશને સોંપી અને એમને પોસ્ટમોર્ટમ કરાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મરનારને માથામાં કોઈ ફટકો મારવાથી ઈજા થયેલ હોવાનું બહાર આવેલ હતું, જેથી મરનારના પુત્ર સાગર નંદલાલ ચૌહાણની ફરિયાદના આધારે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 1 જૂનના રોજ હત્યાનો ગુનો નોંધવામાં આવેલ હતો। મરનારને નંદલાલ ગણા ચૌહાણને કોઈ કિસ્સામાં લાકડાના ફટકા મારી હત્યા કરેલ હોવાનું બહાર આવેલ હતું। ત્યારબાદ તપાસ દરમિયાન જણાયેલ કે મરનાર સાથે તેનો જ એક મિત્ર જગન મંછારામ તુલસીરામ નાયક એ પણ કચરો વીણવાનું કામ કરતો હતો અને એ બંને પર્વતગામ વિસ્તારમાં રહેતા હતા અને બંને સાથે રહી અને વારાફરતી જમવાનું બનાવી અને જમતા હતા। આ જગન છે, જગનની સાથે એને અવારનવાર ઝઘડો થતો હતો। મરનાર નંદલાલ છે તે કોઈક સોસાયટીમાંથી નાની મોટી ચોરી પણ કરી લાવતા હતા, જેના કારણે સોસાયટીમાંથી એમને કાઢી મૂકવામાં આવતા હતા અને એમને માર મારવામાં આવતો હતો, જેનાથી જગન હંમેશા નંદલાલથી નારાજ રહેતો હતો। જમવાનું બનાવવા ટાઈમે પણ નંદલાલ ક્યારેક દારૂ પીવાની આદત હોય જમવાનું બનાવતો ન હતો। બનાવના દિવસે પણ સવારમાં જ નંદલાલ ખૂબ દારૂ પીધેલ હતા અને ત્યાં નંદઘરના કમ્પાઉન્ડમાં બેસી રહેલા હતા અને જમવાનું નહીં બનાવતા। આરોપી જગન મંછારામ નાયકે એમને જગાડવા માટે કંઈક લાકડીથી માર મારી દીધેલ અને એ લાકડીના માર એના માથામાં વાગી જતાં એમને ત્યાં લોહી નીકળી આવેલ અને ખૂબ લોહી વહી જવાથી મરનારનું મૃત્યુ થયેલ હોવાનું બહાર આવેલ છે। હાલમાં આરોપી જગન મંછારામ નાયકને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવેલ છે અને આ બનાવમાં હત્યાના ગુનામાં તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।